श्री राव साहेब वृंदावन दास यादव अपनी बैंक की स्थापना नाना अने मध्यम वर्ग ना लोगों ने राहत थाय ने माटे करेली हती। 1988 मा अपने सिविल बैंक स्टेटस प्राप्त थयो। 2007-08 मा अपने CBS कम्प्लीट एचीव कर्यु। CBS पर अपने CH कंपनी एटले के स्टेट बैंक ऑफ इंडिया और TCS नो ये जॉइंट वेंचर कंपनी छे, एनाथी पण तमे बधा परिचित छो। हालमां ज आपने महाराष्ट्रनी सन मित्र सहकारी बैंक मर्यादित मर्ज करीए छे आपणामां तारीख 26 मे रोज शनिवारे। આપણો હેતુ દક્ષિણ ગુજરાતથી ડાઉન સાઈડ એટલે કે દક્ષિણ તરફ એટલે મુંબઈમાં પણ આપણે જવા માંગીએ છીએ કે જેથી આપણે કંઈક નવા એચિવમેન્ટ કરી શકીએ અને આ થકી આપણે દેશના કોઈ પણ ખૂણે સેન્ટ્રલ રજિસ્ટ્રારની પરમિશનથી હવે આપણે બ્રાન્ચ ખોલી શકીશું। અમને આશા છે કે શતાબ્દી વર્ષ સુધીમાં બેંકનો બિઝનેસ લક્ષ્યાંક 12,000 કરોડ અને આપણી જે નેટવર્થ આજે 500 કરોડ છે તે 1,000 કરોડ સુધી પહોંચાડી શકીશું એવો અમારી એક લક્ષ્યાંક અમે નક્કી કરેલો છે। આજ દિન સુધી આપની બેંકે દક્ષિણ ગુજરાતમાં ચેરિટીના લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો છે। કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી જે સરકારે તો જો અમને નક્કી કર્યું 2-4 વર્ષ પહેલા, પણ આપણે એ વર્ષોથી કરતા આવ્યા છે જે આપણા બધા માટે ગર્વની વાત છે। આપની બેંક સાઉથ ગુજરાતની પહેલી એવી બેંક છે કે જે મલ્ટીસ્ટેટ બની રહી છે, જે પણ આપણા બધા માટે આનંદની વાત છે। હવે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો અને આપની આ મેટર સંપૂર્ણ રીતે હાઇલાઇટ થાય એવી તમારી પાસેથી આશા રાખું। થેન્ક્સ। વિચાર છે કે હવે બોમ્બેમાં બીજી 4-5 બ્રાન્ચનું લાયસન્સ આપણે માંગીશું, કારણ કે એક બ્રાન્ચથી આપણે એટલો પ્રોગ્રેસ નહીં કરી શકીએ। મુંબઈમાં એટલીસ્ટ એ પણ એક એમ કે ગુજરાત જેટલું જ મોટું છે, તો ત્યાં પણ જેમ બને તેમ વધુ ને વધુ બિઝનેસ હાંસલ થાય એવું લક્ષ્યાંક છે કે જેથી એમાં આપણે ખાસ અત્યારે ધિરાણની સમસ્યા છે। સુરતમાં માત્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જ આપણે ધિરાણ કરી રહ્યા છે, તો કંઈક ડાયવર્ટિફિકેશનના પણ ચાન્સીસ આપણે મળે એ અમારો મોટામાં મોટો આશય છે। ગુજરાતી કસ્ટમર્સ વધારે લોકો છે તો ગુજરાતી લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે કઈ એવું કોઈ સ્લોગન ઉપયોગ કરી? હા, એ પણ અમે પ્લાનિંગ કર્યું છે। અત્યારે જે બ્રાન્ચ છે તે અમે ટૂંક સમયમાં પ્રિમાઇસિસ બદલીશું। અચ્છા, નવી પ્રિમાઇસિસ પરચેસ કરીશું? ગિરગાંવ એરિયામાં જ કોઈ પણ સારી પ્રિમાઇસિસ જોઈને આપણે એક્વાયર કરીશું, રેન્ટલ જ લઈશું પહેલાં તો, કે જ્યાં બેન્કિંગ એરિયા હોય, આપણો ગુજરાતી એરિયા હોય, એવો જ કોઈ પણ વિસ્તાર ત્યાં પણ પછી એવો વિચાર કરીએ છીએ કે ત્યાં થોડીક ગ્રુપ મિટિંગો કરીશું, એનું પણ ઓપનિંગ સેલિબ્રેશન સારી રીતે કરીએ અને લોકોમાં પરિચિત થઈએ, એટલે ત્યાં પણ ગ્રુપ મિટિંગો લોકો સાથે કરીશું। પણ લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ સુરત જે બેંક છે ત્યાં અમારા એન્યુઅલ જનરલ રિપોર્ટ બતાવીશું, અમારું પરફોર્મન્સ બતાવીશું, જેથી ડિપોઝિટ પણ આવે અને ધિરાણ પણ થાય। ખાસ તો અમારા આશય એ જ છે કે અમારે તો ત્યાં પૈસા ધીરવા માટે જવું છે, એ લોકોના પૈસા જોતા નથી, પૈસા ધીરવા માટે જવું છે। લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે તમે અમારી સાથે પૈસા લઈ જાઓ,
કારણ કે આજે પણ આપણી કેપેસિટી એટલી છે કે 450 કરોડનું ધિરાણ કરવું હોય તો અમે કરી શકીએ એવી કેપેસિટી છે. પ્લસ દર મહિને 40-50 કરોડની નવી ડિપોઝિટનો ફ્લો આપી તે આવી રહ્યો છે. મુંબઈ બ્રાન્ચમાંથી છે 40-50 કરોડ? હાલમાં ખાતેદારોની સંખ્યા લગભગ 7,000 જેવી છે, કરંટ અને સેવિંગ્સ બધું મળીને, ટર્મ ડિપોઝિટ મળીને, અને વર્ષ એન્ડમાં એ લગભગ 20,000 સુધી કરવાનો આપણો આશય છે. વહાં પે કિતને કી રિકવરી બાકી હે? ટોટલ એડવાન્સિસ 6.23 કરોડ જૈસા હૈ, ઉસમે 99% એનપીએ હૈ, મતલબ વો જો સિક્યુરિટી ક્યા હૈ, સિક્યુરિટી બેઝ જો હોગા ઉસમે રિકવરી કા પ્રોસેસ ચાલુ કર દેંગે. રિકવરી કૈસે કરેંગે આપ? રિકવરી ઓફિસર હૈ હમારા, ઓર રિકવરી ટીમ ભી હૈ, ઓર સિક્યુરિટી જિસમે એકાઉન્ટ મે રહેગી વો હમ એન્ફોર્સ કર સકતે હૈ, ક્યોંકિ અભી મલ્ટી સ્ટેટ હો ગયે હૈ તો રિકવરી પ્રોસેસ બહોત ઇઝી હો જાયેગી. તમારો જે ટાર્ગેટ છે 20,000 ખાતેદારો, એ મોટા ભાગે કયા વર્ગમાંથી આવશે? વેપારીઓ છે કે કયા પ્રકારના રહેશે? તો બધા વર્ગમાંથી આવે એવું ઈચ્છીએ છે, પણ પહેલો ટાર્ગેટ આપણા ગુજરાતીઓનો છે. ત્યાં આપણા ગુજરાતીઓમાં ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ છે જેનો પણ આપણે સંપર્ક કરેલો છે, અને આપણી ગુજરાતી વસ્તી પણ છે. એટલે પહેલો તો કામ એવું કરીશું કે ત્યાંથી કોઈ સારો આપણો ગુજરાતી મેનેજર તરીકે મળી જાય સ્ટાફમાં, કે જે લોકલ માણસ હોય.